વેબ મીડિયા ડિજિટલ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. સર, આપણે સુરતમાં આવ્યા છો, તમને કેવું લાગે છે? હાય, ગુડ આફ્ટરનૂન, હું જયંત ગિલાટર. અત્યારે હું સુરત આવ્યો છું મારી નવી ફિલ્મ લઈને. ફિલ્મનું નામ છે ગુજરાત 11. ફૂટબોલ બેઝ ફિલ્મ છે આ, અને આ ફિલ્મ ફર્સ્ટ સ્પોર્ટ્સ ફિલ્મ ઇન ગુજરાતી. મારી જોડે આ ફિલ્મમાં છે ડેઝી શાહ, જે બોલિવૂડની હિરોઈન છે, ફર્સ્ટ ટાઈમ ગુજરાતી ફિલ્મ કરી રહી છે. પ્રતિક ગાંધી છે, અને એકદમ ખાસ સ્પેશિયલ એપિયરન્સમાં એક બહુ જ જાણીતા, બહુ જ ફેમસ સિંગર, મ્યુઝિક ડાયરેક્ટર રૂપકુમાર રાઠોડજી. આજે અમે અહીંયા શૂટ કરી રહ્યા છીએ બાગબાન ક્રેટોસ ક્લબ, એમના બેન્કેટ હોલમાં. સોંગ પિક્ચરાઇઝેશન છે, એમાં ડેઝી અને રૂપજી બંને દેખાશે તમને આ ફિલ્મમાં એક સાથે. આ એક સોંગમાં ગરબાનું સોંગ છે, અને આ નવરાત્રિમાં આ ગરબાનું સોંગ ધૂમ મચાવશે. બાકી સુરત આવીને મને આફ્ટર નટસમ્રાટ, ચોક એન્ડ ડસ્ટર અને નટસમ્રાટ પછી મેં આ ફિલ્મ સુરતમાં બનાવવાનો વિચાર એટલા માટે આવ્યો કે મને સુરત સિટી બહુ ગમી ગઈ, સુરતના લોકો ગમી ગયા, અને ખુલ્લું ખુલ્લું વાતાવરણ અને બધું બહુ જ પોઝિટિવ લોકો અહીંયા મને મળ્યા. અને મારી આ ફિલ્મ માટે મને ઘણું છે હેલ્પ કરી સુરતના લોકોએ. સો આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ સુરત પીપલ. તમારો એક્સપિરિયન્સ કેવી રીતના રહ્યું આ, તમે જે ડીજી શાહજી જોડે તમે વર્ક કર્યું અને પ્રતિક ગાંધીજી સાથે તમે જે વર્ક કર્યું, એમની સાથેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મારી આ સ્ક્રિપ્ટ જ્યારે મારી ફાઇનલ થઈ ત્યારે મને એવું હતું કે બોલિવૂડની કોઈ ગુજરાતી છોકરી હોવી જોઈએ આ ફિલ્મ માટે, અને એથ્લેટિક ફિગર હોવું જોઈએ. એટલે ડેઝી હાઇટેડ છે, એથ્લેટિક ફિગર છે, અને ગુજરાતી બોલે છે, ગુજરાતી છે પોતે. એટલે ગુજરાતી ફિલ્મ માટે ડેઝીને મેં જ્યારે આ વાત કરી કે મારે આ ફિલ્મ કરવી છે આવી રીતે, તો એણે મને કહ્યું કે મને એક વખત સંભળાવી દો તમે. અને પોણા કલાકમાં, 45 મિનિટ્સમાં ડેઝીને મેં સ્ક્રિપ્ટ જ્યારે નરેટ કરી, તો ફર્સ્ટ નરેશન વખતે એને તરત મને કીધું કે સર, હું આ ફિલ્મ કરવા માગુ છું. મેં પાછું રિપીટ કર્યું, ડેઝી આ ફિલ્મ ગુજરાતીમાં છે, હિન્દીમાં નથી. એણે કીધું કે નહીં સર, મારે પણ મારી માતૃભાષા માટે એક ફિલ્મ કરી છે, અને ધીસ ઇઝ ધ બેસ્ટ ફિલ્મ ટુ ડૂ માય માતૃભાષા ફિલ્મ. તો તમને આ સ્પોર્ટ્સ ઉપર જ કેવી રીતના તમને એટલું ધ્યાનમાં આવ્યું? સર, તમે મારી ફિલ્મોનો ટ્રેક રેકોર્ડ જોયો હશે તો મેં દરેક વખતે અલગ અલગ ફિલ્મો બનાવી છે, અને જેમાં મેસેજ હોય, કંઈક ને કંઈક મેસેજ હોવો જોઈએ સોસાયટીને, કંઈક ને કંઈક આપણે ફિલ્મો દ્વારા મેસેજ આપી શકાય એવી જ ફિલ્મો હું બનાવું છું. જેમ કે ચોક એન્ડ ડસ્ટર હોય તો એ ફિલ્મ એજ્યુકેશન ઉપર હતી, નટ સમ્રાટ હતી તો ફેમિલી વેલ્યુઝ ઉપર હતી, કે એક માણસ ટોપ પર આવીને નીચે કેવી રીતે આવે છે, એને ક્યારેક કેવું સંભાળવાનું હોય છે, છોકરાઓ દીકરી, તો એક મેસેજ સારો હોવો જોઈએ. અને આ ફિલ્મ ગુજરાત 11માં એક એવો મેસેજ છે કે જે અંડર 17 જ્યુવેનાઇલ ક્રિમિનલ્સ હોય છે એમને સુધારવામાં આવે છે. તો ક્રિમિનલ્સને સુધારવા માટે મને એવું લાગે કે સ્પોર્ટ્સ ઇઝ ધ બેસ્ટ, જે ગુડ કેરેક્ટર બની શકે, સારો એક કેરેક્ટર બની શકે સ્પોર્ટ્સ દ્વારા, અને એ પણ ફૂટબોલ. ફૂટબોલ અત્યારે ક્રિકેટ પછી ઇન્ડિયામાં બહુ જ ઇમર્જિંગ ગેમ આવી રહી છે. અહીંયા ફિફા અંડર 17 થયું છે, આપણા વર્લ્ડ કપ થયું છે ઇન્ડિયામાં. અને સુરતમાં આવીને મને ખબર પડી કે અહીંયા ઘણી ક્લબો છે કે જે ફૂટબોલ છોકરાઓને શીખવાડી રહી છે. મેં નાના નાના ટેણિયાઓને જોયા ફૂટબોલ રમતા, નાની નાની છોકરીઓને જોયા ફૂટબોલ રમતા, અને વેરી મચ ઇમ્પ્રેસ વિથ સુરતની ક્લબ અને સુરતના નાના નાના છોકરાઓ જે ફૂટબોલ પ્રત્યે એમને જે લગાવ થઈ રહ્યો છે. ને એટલે જ આ ફિલ્મ જ્યારે હું ફૂટબોલ ઉપર બનાવી રહ્યો છું, ગુજરાત 11 આનું ટાઇટલ છે, આની ફાઇનલ મેચ થશે ઇન્ટરસ્ટેટ, ગુજરાત વર્સિસ મહારાષ્ટ્ર આ ફાઇનલમાં આવશે બંને. અને પછી તમે એનું ક્લાઇમેક્સ જોજો કે કોણ જીતી રહ્યું છે. આ ફિલ્મ માટે તમે કયા કયા લોકેશન ઉપર ગયા હતા અને તમને કયું લોકેશન વધારે ગમ્યું? મેં ઘણા બધા લોકેશન્સ ઉપર આ ફિલ્મ માટે શૂટિંગ કર્યું છે અહીંયા, કે જેમ કે મેં ગજેરા જઈને વાત્સલ્ય ધામમાં શૂટ કર્યું છે, મેં અહીંયા એક વોટરપાર્ક છે અમેઝિયા ત્યાં શૂટ કર્યું છે, અને આ ક્રેટોસ ક્લબ, બાગબાન ક્રેટોસ ક્લબમાં અમે શૂટ કર્યા છે. અહીંયા રેસ્ટોરન્ટનો સીન છે, બેન્કેટ હોલનો સીન છે, કે જે મને એકચ્યુઅલ મારા સીન પ્રમાણે, મારા લોકેશન જે મને જોઈતા હતા એ અહીંયા આ બધી જગ્યા ઉપર મને મળ્યા છે, કે જ્યાં અમે શૂટ કરી રહ્યા છીએ. તો ડેઝી શાહને તમે એઝ અ એક્ટ્રેસ લીધી છે, તો એમનું શું કેરેક્ટર રોલ છે? ડેઝી શાહ પોતે એક ઇન્ડિયા વુમેન્સ ફૂટબોલ ટીમની કેપ્ટન છે આ ફિલ્મમાં, અને એની સાથે સાથે આજે અંડર 17 બચ્ચાઓ છે, જે છોકરાઓ છે, ક્રિમિનલ છોકરાઓ છે, એ લોકોને કોચ કરી રહી છે, એ લોકોને સુધારવા માટે એ પોતે કોચ બને છે અને એ લોકોને સુધારે છે. આ ડિઝનું કેરેક્ટર છે. અને પ્રતિક ગાંધીજીને બી તમે આમાં એઝ અ એક્ટર લીધો છે, તો એમનું શું કેરેક્ટર છે?
અત્યારના લોટમાં તમે યંગસ્ટર્સ જે જેટલા સ્ટાર્સ છે ગુજરાતીમાં, એમાં આઈ થિંક કે પ્રતિક ગાંધી ઇઝ ધી બેસ્ટ એક્ટર. મેં જેટલી ફિલ્મો જેની પ્રતિકની જોઈ છે અને બીજા એક્ટરની જોઈ છે, તો મારા કેરેક્ટર માટે મને પ્રતિક ગાંધી એકદમ એપ્ટ લાગતા હતા કે હી ઇઝ યુનો લાઇક શશી કપૂર. શશી કપૂરનું જેમ કભી કભી ફિલ્મમાં કેરેક્ટર હતું, એવી જ રીતે પ્રતિક ગાંધીનું આ ફિલ્મમાં કેરેક્ટર. હી ઇઝ વેરી ચુલબુલા, એકદમ હસતો છે અને બિઝનેસ ટાઇકુન બતાવે છે અમે એને. આઈ થિંક પ્રતિક કેરેક્ટરમાં ફિટ બેસે છે. હા, તમે આ ગુજરાતી મૂવીઝ જે છે અત્યારના જે ચલન ચાલી રહ્યું છે, અને તમારી મૂવી ગુજરાત અને ગુજરાતની બહાર પણ ચાલે એ માટે તમે શું સંદેશો આપશો? આ ફિલ્મ ગુજરાત અને ગુજરાતની બહાર ચાલવાનું કારણ એક જ છે કે મારી ઈચ્છા એવી છે કે બધે જ ફિલ્મ ચાલે, કેમ કે ફૂટબોલ ફક્ત ગુજરાત કે ફક્ત આસામ કે સિક્કિમ કે વેસ્ટ બેંગાલનું નથી રહ્યું હવે, કે કેરળનું નથી રહ્યું. ફૂટબોલ હવે ઘરે ઘરે પહોંચી ગયું છે. ઓલ ઓવર ઇન્ડિયાના લેવલ ઉપર ફૂટબોલ રમાઈ રહી છે. આઈસીએલ ચાલુ થઈ છે, અહીંયા ફૂટબોલ લીગ ચાલુ થઈ છે, અંડર 17 ફિફા વર્લ્ડ કપ થયું છે ઇન્ડિયામાં. તો સ્કિલ વધી રહ્યું છે, ગેમ્સ સ્પોર્ટ્સ વધી રહી છે. તો મને એવું લાગે છે કે આ ફૂટબોલની મેચ જોવા માટે અંડર 17ના છોકરાઓ, ફર્સ્ટ ટાઈમ ગુજરાત 11 ગુજરાતના છોકરાઓ પ્લે કરી રહ્યા છે આમાં, તો એ જોવા માટે લોકો આવશે જ આવશે. થેન્ક યુ સર. થેન્ક યુ.